विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 कॉमर्स विषय से बीए पार्ट 3 आयोजन विषय थोड़ी आपणे चर्चा करशुं। आगळना वीडियोनी अंदर आपणे आयोजननो अर्थ अने तेनी लाक्षणिकताओ जणावो ए प्रश्ननी चर्चा करी चूक्या छे। आपणे जाणीए छीए के कोईपण क्षेत्रनी अंदर ज्यारे कोईपण प्रवृत्ति हाथ धरता होय त्यारे ए प्रवृत्तिने चोक्कस समयमां अने व्यवस्थित रीते जो पार पाड़वी होय तो एनुं पूर्व आयोजन होवुं जोईए। ज्यां सुधी आपणे एने पूर्व आयोजन न करवामां आवे त्यां सुधी विद्यार्थी मित्रों एने आपणे चोक्कस समये पार पाड़ी शकता नथी। जेम के त्यारे तमे धोरण 12 कॉमर्स नी अंदर आपणो हेतु छे सारामां सारू परिणाम लावो, परंतु आ हेतुने पार पाड़वो होय तो आपणे ते हेतु माटे आपणे केटलाक प्रयत्नो करवा पड़े। तो आ प्रयत्नमां आयोजन एटले के प्लानिंग होवुं खूब जरूरी छे। ज्यां सुधी आपणे प्लानिंग करवामां नहीं आवे त्यां सुधी तमारा 7 विषयोने चोक्कस समय एटले के मार्च महीनानी शरूआत सुधीमां आपणे व्यवस्थित तेनुं आयोजनपूर्वक एनी आपणे तैयारी पूरी करी शकता नथी। तमारे पहलेथी अत्यारथी प्री प्लानिंग होवो जोईए कि आपणे मार्च महीनानी पहली तारीखे मारे साते 7 विषयना प्रश्नो એ તૈયાર થઈ જવા જોઈએ, અને તો જ આપણે આપણો જે હેતુ છે, આપણું લક્ષ્યાંક છે કે મારે સારામાં સારું પરિણામ એટલે કે 80% લાવવા છે તો એ 80% તો આવે। વિદ્યાર્થી મિત્રો, વાતો કરવાથી ક્યારેય આપણે આપણા ધ્યેયને ચોક્કસ સમયે પૂર્ણ કરી શકતા નથી। તો અહીંયા આગળ કોઈપણ ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે કોઈ ધંધાકીય ક્ષેત્ર હોય, ઇવન આપણા ઘરની અંદર પણ આપણે કહ્યું કે આપણા ઘરની અંદર પણ જે કાર્યો છે, પ્રવૃત્તિ છે, એને પૂરી કરવા માટે પહેલેથી આપણે એનું પ્લાનિંગ હોવું જોઈએ, એનો વિચાર કરવો જોઈએ કે આપણે આને કેવી રીતે પાર પાડીશું। તો અહીંયા આગળ જે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિમાં કયું કાર્ય કોણ કરશે, કેવી રીતે કરશે, ક્યારે કરશે, આ બાબતની જો પહેલેથી સ્પષ્ટતા હશે તો એ કાર્યને આપણે ચોક્કસ સમયમાં પાર પાડી શકીએ છીએ। એનો મતલબ કે અહીંયા આગળ આપણે પહેલેથી આપણે પૂર્વ વિચારણા હોવી જરૂરી છે। કોઈ પણ કાર્ય વિશે પૂર્વ વિચારણા દ્વારા આપણે એનું વિચારપૂર્વકનું પ્લાનિંગ, બુદ્ધિપૂર્વકનું પ્લાનિંગ હોવું એ ખૂબ જરૂરી છે, અને તો જ આપણે કામ કરી શકીએ। ધાર્મિક ક્ષેત્ર હોય તો ધાર્મિક ક્ષેત્રની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં પણ જો આપણે સફળતા પ્રાપ્ત કરવી હોય તો એમાં પણ પહેલેથી આપણું આયોજન હોવું જોઈએ। તો આપણે આયોજનના અર્થમાં અહીંયા આગળ કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ આપણને અર્થ આપ્યો છે, ડૉક્ટર બિલી ગોઇટ્સ। અને આ ડૉક્ટર બિલી ગોઇટ્સ નામના વ્યક્તિએ એવું કહ્યું કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય। જુઓ, પહેલેથી પૂર્વ પ્લાનિંગથી આપણે પસંદ કરવું જોઈએ। હમણાં મેં તમને કહ્યું કે કયું કાર્ય કોણ કરશે, કેવી રીતે કરશે, ક્યારે કરશે, એ પહેલેથી આપણે નક્કી કરેલું હશે તો જ આપણે આપણા કાર્યને સારી રીતે પાર પાડી શકીએ છીએ। અને તે પાછું કેવું, નિશ્ચિત સમય દરમિયાન આપણે જે નક્કી કર્યું છે એ નક્કી કરેલા સમયમાં જ એ કામ પૂર્ણ થાય એ જરૂરી છે ભાઈ। અને એટલા માટે બિલી ગોઇટ્સના મતે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય એનો અર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે પહેલેથી અહીં આગળ પસંદગી થવું જોઈએ, પસંદગીનું કાર્ય એ હોવું જોઈએ, અને અહીં આગળ ચોક્કસ વ્યક્તિ, ચોક્કસ કાર્ય, ચોક્કસ સમય એ પહેલેથી નક્કી હોવો જોઈએ, તેની પસંદગીનું કાર્ય છે। ડૉક્ટર જ્યોર્જ આર ટેરી, આ સંચાલન શાસ્ત્રી એવું કહે છે કે
કે કોઈ પણ કાર્યની યોજના એટલે શું? તો એમ કહે છે કે આપણા પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓ, એ અગાઉથી નક્કી કરવી, એનું નામ પ્લાનિંગ. તો આમ અહીંયા આગળ આપણે આયોજનમાં શું હોવું જોઈએ? પૂર્વ વિચાર વિચારણા હોવી જોઈએ. પરિણામોની પૂર્વ વિચારણા એટલે કે જે આપણે હાંસલ કરવાનું છે, જે પરિણામ મેળવવાનું છે, એનું પહેલેથી આપણે પૂર્વ વિચારણા કરી અને તે કાર્યને પાર પાડવા માટે આપણે નક્કી કરવામાં આવેલી નીતિ છે, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ એ અગાઉથી નક્કી થવી જોઈએ, અગાઉથી નક્કી કરવી, જેને આપણે આયોજન કહીએ છીએ. આયોજન હંમેશા ભવિષ્ય માટે કરવાનું હોય છે. પહેલાં આયોજનને પછી એ કાર્ય થાય છે. પહેલાં કાર્ય કરીને પછી પ્લાનિંગ કરવાનો કોઈ મતલબ નથી. તો અહીંયા આગળ આ બાબતને ખાસ ધ્યાન રાખો. ટૂંકમાં આપણે એમ કહેવાય કે આપણે નક્કી કરેલો જે ધ્યેય છે એ ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલ બુદ્ધિપૂર્વકનો જો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. બુદ્ધિપૂર્વકનો આયોજન સામાન્ય વ્યક્તિ કરી શકતો નથી. આયોજન એ ગણતરીપૂર્વકનું હોય છે. પહેલેથી આપણે આપણા ધંધાની અંદરના આંતરિક પરિબળો અને કેટલાક બાહ્ય પરિબળો બંનેને ધ્યાનમાં રાખી અને ત્યાર પછી આપણી ભૂતકાળની માહિતીને પણ ધ્યાનમાં રાખવાની, વર્તમાન ધ્યાનમાં રાખવાનો અને ભવિષ્યમાં જે થનારા ફેરફારો છે એને પણ આપણે ધ્યાનમાં રાખી અને આપણે જો અહીંયા બુદ્ધિપૂર્વકનું પ્લાનિંગ કરવામાં આવે, પૂર્વ વિચારણા કરવામાં આવે, સૂચિત કાર્યક્રમ તૈયાર કરવામાં આવે તો તેને શું કહેવાય? આયોજન. તો આમ આયોજનને વિદ્યાર્થી મિત્રો આપણને એક માર્ક્સની અંદર પૂછવામાં આવે છે, આયોજન એટલે શું? તો આપણે કોઈ પણ એક વ્યાખ્યા આમાંથી લખી શકીએ છીએ. ત્યાર પછી આપણને કહ્યું કે આયોજનનો અર્થ આપી તેનું મહત્ત્વ જણાવો. તો આપણે આયોજનનું મહત્ત્વ શું? તો એવું કહે છે કે આપણે જે પ્રવૃત્તિ કરવા માગીએ છીએ એ પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે થાય તે માટે આપણે આયોજન જરૂરી છે. આયોજન દ્વારા કોઈ પણ પ્રવૃત્તિને ચોક્કસ સમયે સરળતાથી આપણે પાર પાડી શકીએ છીએ. તો આમ વ્યવસ્થિત સ્વરૂપમાં આપણી પ્રવૃત્તિ કરવા માટે અસ્તવ્યસ્ત નહીં, આપણે કોઈ પણ આપણા હાથ નીચેના 10 વ્યક્તિઓ કામ કરતા હોય તો 10-10 વ્યક્તિને કયું કાર્ય કરવાનું છે એની સ્પષ્ટતા પહેલેથી હોવી જોઈએ. અહીંયા આગળ એ 10 વ્યક્તિઓમાં બધું કાર્ય સોંપી દો કે લો તમારે પૂરું કરવાનું છે તો એ કાર્ય ક્યારેય પૂરું થતું નથી. તો આમ અહીંયા આગળ વ્યવસ્થિત પ્રવૃત્તિ કરવી હોય તો પહેલેથી આપણું આયોજન દ્વારા જ આપણે એ વ્યવસ્થિત પ્રવૃત્તિ થઈ શકે છે. માટે આમાં આયોજનનું મહત્ત્વ રહેલું છે એમ કહેવાય. આપણી પાસે જે ઉત્પાદનના સાધનો છે, મૂડી છે, શ્રમ છે, નિયોજક છે, આ નિયોજન શક્તિ અને ત્યાર પછી શું રહ્યું? જમીન. આ ચાર જે ઉત્પાદનના સાધનો છે એ સાધનોનો બગાડ અટકે છે. પહેલેથી પ્લાનિંગ કરેલું હશે તો આપણે કરકસરપૂર્ણ સાધનનો ઉપયોગ થાય છે, શ્રેષ્ઠતમ સાધનનો ઉપયોગ થાય છે અને જેના પરિણામે આપણે આગળ એ શું? બગાડને અટકાવી શકીએ છીએ. તો બગાડ થતો નથી. પૂર્વ પ્લાનિંગ હોવાના કારણે બગાડ એ ઓછો થાય છે અથવા તો અટકાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી વાત છે કે ધંધાની અંદર અનિશ્ચિતતાઓ વધારે છે, જોખમો. તો જો આપણે પહેલેથી આપણે ભવિષ્યમાં આવનારા જે જોખમો છે, ભવિષ્યમાં આવનારી જે કંઈ પણ અનિશ્ચિતતાઓ છે એ અનિશ્ચિતતાઓને આપણે વિચારી શકીએ છીએ, તો અત્યારની પરિસ્થિતિ અનુસાર, ભવિષ્યમાં આવનારી પરિસ્થિતિને અનુસાર જો આપણે અનિશ્ચિતતાઓને વિચારી શકતા હોય તો તેને દૂર કરી નથી શકતા પણ એમાં ઘટાડો લાવી શકીએ છીએ. તો અનિશ્ચિતતાઓમાં ઘટાડો લાવવા માટે પણ આયોજન જરૂરી છે.
तो आयोजन द्वारा आपणे आवा आवनारा जोखमो छे ए जोखमो अथवा तो अनिश्चितताओने आपणे घटाड़ी शकाय छे। त्यार पछी चोकसाई वधे छे। जुओ सेनी चोकसाई, तो के कार्यनी चोकसाई। तो धंधानी अंदर थतुं जे कार्य छे एनी अंदर आयोजन हशे तो आयोजन में दरेक कार्यनी वेचणी करेली हशे। क्यूँ कार्य कोण करशे, केवी रीते करशे, क्यारे करशे, पहलेथी प्लानिंग छे। अने पहलेथी प्लानिंग होवाथी कोईपण कार्य आपणे चोकसाईथी थाय छे। कार्य बेवड़ातुं नथी, आ कार्य आ करशे एवुं नहीं, पहलेथी नक्की छे। माटे अहीं आगळ ए कार्य माटे जे ते व्यक्ति ज जवाबदार छे अने माटे ए कार्य चोक्कस समये आपणुं पूर्ण थाय छे एनी अंदर चोकसाई वधे छे। એથી આગળ કહીએ તો આપણું મહત્વનું કામ જે ધંધામાં જે પ્રવૃત્તિ આપણે જે ધ્યેય સિદ્ધ કરવા માટે અહીંયા નક્કી કરી છે એ પ્રવૃત્તિની ધ્યેય સિદ્ધિ એકદમ સરળ બની જાય છે। જે આગળ આપણને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી થતી નથી, કોઈ પણ મુશ્કેલી વિના એ કાર્યને આપણે પૂર્ણ કરી શકીએ છીએ, ચોક્કસ સમયે પૂર્ણ થશે અને આપણી ધ્યેય સિદ્ધિ હાંસલ થાય છે। તો ધ્યેય સિદ્ધિ સરળતાથી આપણે હાંસલ કરી શકીએ છીએ એમ પણ કહી શકાય। સંચાલકીય કાર્યોમાં મદદ, આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ધંધાકીય એકમની અંદર સંચાલન કરનાર જે સંચાલકો છે એ સંચાલકોએ લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ઘણા બધા નિર્ણયો લેવા પડે છે। કેટલાક નિર્ણયો તો એવા છે કે ત્વરિત લેવા પડે છે, તાત્કાલિક નિર્ણય લેવા પડે છે। તો આ નિર્ણયોને લેવામાં આપણને આયોજન કરેલું હશે તો એ મદદરૂપ થાય છે અને એના દ્વારા આપણે નિર્ણય સરળતાથી લઈ શકીએ છીએ। સંચાલકને સંચાલકીય કાર્ય કરવામાં એકદમ સરળતા રહેતી હોય છે, એમાં કોઈ મુશ્કેલી આપણને નડતી નથી। તો એ પણ અહીંયા આગળ મહત્વ ધરાવે છે। કર્મચારીનો સહકાર, આપણે કહ્યું તેમ કે આપણી ધંધાની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનો સાચો આધારસ્તંભ કોણ છે, કર્મચારી છે। તો આ કર્મચારીને આપણે એનો સહકાર પ્રાપ્ત કરવો હોય તો કર્મચારીની મુશ્કેલીને આપણે દૂર કરવી પડે। જ્યારે જ્યારે આપણે જરૂર પડે ત્યારે કર્મચારીને એ માર્ગદર્શન અને સલાહ પણ આપવી પડે છે અને જ્યારે જરૂર પડે ત્યારે આપણને અહીંયા આગળ પૂરતા પ્રમાણમાં તેને સંતોષ પ્રાપ્ત થાય। જો એ રીતે આપણે અહીં કામ કરીશું તો પ્લાનિંગ હશે તો આપણા કર્મચારીનો સહકાર આપણને પ્રાપ્ત થશે અને જે આપણે નક્કી કરેલું કાર્ય છે એ ચોક્કસ સમયમાં પૂર્ણ થતું હોય છે। એથી આગળ અસરકારક અંકુશ છે। જો તો અહીંયા પહેલેથી આપણે પૂર્વ વિચારણા દ્વારા અહીંયા દરેક કાર્ય પહેલેથી સોંપવામાં આવેલું હોય, ચોક્કસ કર્મચારીઓને આ કાર્ય અહીંયા આગળ સોંપેલું હશે તો આપણે તેની ઉપર અંકુશ રાખી શકીએ છીએ અને આ અંકુશ એ કેવી રીતે અસરકારક અંકુશ, એટલે કે જ્યાં આગળ જેટલા પ્રમાણમાં અંકુશની જરૂરિયાત છે એટલા પ્રમાણમાં આપણે અંકુશ રાખી શકાય છે। તો આમ આપણે અસરકારક અંકુશ થઈ શકીએ છીએ। ત્યાર પછી આપણે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલનનું કાર્ય થાય છે। જો સંકલન એટલે કે વિવિધ વિભાગો વચ્ચે, વિવિધ કર્મચારીઓ વચ્ચે એકબીજા સાથે સંકલન હોવું જોઈએ અને જ્યાં સુધી સંકલન ન હોય ત્યાં સુધી આપણે ક્યારેય ધ્યેય સિદ્ધિ કરી શકતા નથી। અને એટલા માટે આપણે કહ્યું તેમ કે વિવિધ વિભાગો સાથે અને વિવિધ કર્મચારીઓ સાથે એકબીજાને સાંકળવાની જે પ્રક્રિયા છે એ સાંકળવાની પ્રક્રિયાને આપણે શું કહેવાય, સંકલન કહેવાય। તો આ સંકલનનું કાર્ય આપણે સરળતાથી કરી શકીએ છીએ। અહીંયા આગળ આપણે કહ્યું ત્યાં જ્યાં આગળ જૂથ કાર્ય થતું હોય, જ્યાં ટીમવર્ક હોય ત્યાં આગળ હંમેશા સંકલન હોવું જરૂરી છે। 10 વ્યક્તિ કામ કરતા એવામાં 5 વ્યક્તિ આમ કે 5 વ્યક્તિ આમ કે તો એ કાર્ય આપણે સરળતાથી પૂરું કરી શકતા નથી, ચોક્કસ સમયે એ કાર્ય પૂર્ણ થતું નથી। જો તમારા
दस कर्मचारी जूथ है ये जूथ में जो तेरे फाटफूट हो आग एक बीजा वच्चे द्वेष भावना हो तो ये कार्य अपने सारी रीते करी सकता नहीं। तो टूंक में दसे दस व्यक्तिओं एक बीजा साथ सहकार थी अँ आग काम करता हो दरेक वच्चे संकलन हो तो ज आपणे काम सारी रीते करी शकीए छे। क्रिकेट टीम छे, फूटबॉलनी टीम छे, वॉलीबॉलनी टीम छे, कबड्डी छे, कोईपण रमतनी अंदर ज्यारे आपणे अहीं आगळ ए खेलनी अंदर जो आपणे जीतनुं परिणाम मेळवुं होय तो दरेक खेलाड़ियों वच्चे शुं होवुं जोईए? संकलन होवुं जोईए। अने आ जो संकलन होय, जूथ भावना होय तो ज आपणे आ काम करी शकीए छीए। तो आयोजन द्वारा आपणे दरेक कर्मचारीओ सामा संकलन जाळवी शकाय छे, संकलन ऊभू करी शकाय छे। तो आम आपणे कहूं तेम के आयोजन महत्व ए आपणे आ नव मुद्दा द्वारा अहींया आगळ ए जणाववामां आवे छे। नव एक प्रश्न छे, नवा प्रश्नमां आपणे कहूं तेम आयोजननो अर्थ आपी तेनी मर्यादाओ जणाववो। जुओ तो आ मर्यादाओं अंदर आपने आयोजन अर्थ तो आपने जोयो, त्यारबाद मर्यादाओ छे। अहीं आगळ घणा बधा ना मत मतांतरो छे के आयोजन आटलू महत्व धरावतुं होवा छतां पण जो के आम तो आयोजन होवुं जरूरी ज छे। प्लानिंग करवो, प्लानिंग करवाथी आपणने फायदारूप ज होय छे, छतां पण કેટલીક અહીં આગળ આપણને મર્યાદાઓ તારવવામાં આવી છે। જે મર્યાદાઓની અંદર પહેલી વાત છે ભાવિની અનિશ્ચિતતાઓ। જુઓ તો ભવિષ્યની અંદર કેટલીક અનિશ્ચિતતાઓ છે અને આ અનિશ્ચિતતાઓની જાણ આપણને વર્તમાન સમયમાં હોતી નથી। આ ભવિષ્યની જે અનિશ્ચિતતાઓ છે એનું આપણે પૂર્વાનુમાન કરીએ છીએ, અંદાજ મેળવીએ છીએ, અને જો એ અંદાજ મેળવવામાં જો આપણી ખામી હોય, જો એ અંદાજ આપણે વ્યવસ્થિત રીતે આપણે અંદાજ ન મેળવેલો હોય તો આપણે કદાચ ભવિષ્યની અનિશ્ચિતતાઓમાં વધારો થાય છે અથવા તો આપણું તૈયાર કરેલું જે આયોજન છે એ નિષ્ફળ નીવડે છે। તો આમ ભવિષ્યની અનિશ્ચિતતાઓ પૂર્વાનુમાન પૂરેપૂરા સાચા પડતા નથી। આપણે જે અંદાજ મૂક્યો છે એ અંદાજ ચોક્કસ સમયે જે તે સમયે એ જ પ્રમાણેની પ્રવૃત્તિ અને પરિસ્થિતિ હશે એવું આપણે કહી શકતા નથી અને ચોક્કસપણે કહી શકતા ન હોવાના કારણે ક્યારેક આપણું ઘડેલું આયોજન એ અનિશ્ચિતતાઓ ઊભી કરે છે। તો આ એની મર્યાદા છે। બીજું છે આ ખર્ચાળ પ્રવૃત્તિ છે। હમણાં જ આપણે વાત કરી એની લાક્ષણિકતામાં કે ભાઈ આ આયોજન કરવા એ બુદ્ધિપૂર્વકનું કાર્ય છે। કેવું છે ભાઈ? આયોજનનું કાર્ય બુદ્ધિપૂર્વકનું કાર્ય છે અને આ બુદ્ધિપૂર્વકનું કાર્ય હોવાના કારણે સામાન્ય વ્યક્તિ આયોજન કરી શકતો નથી। જે તેનો અનુભવી છે, જેણે સંચાલન કરી ચૂકેલો છે, તેનો અનુભવના આધારે અથવા તો તેનું નિષ્ણાત વ્યક્તિ હોય તો એ નિષ્ણાત વ્યક્તિ દ્વારા આયોજન થાય છે અને આવા વ્યક્તિઓને જ્યારે આપણે પ્લાનિંગ કરવા, આયોજન કરવા માટે અહીંયા રાખવામાં આવે ત્યારે અહીંયા ખર્ચમાં વધારો થાય છે। તો આ ખર્ચ વધી જાય છે, એ લોકોને આયોજન કરવાની તગડી ફી ચૂકવવી પડે છે અને એટલા માટે આ પ્રવૃત્તિ એ કેવી પ્રવૃત્તિ છે? ખર્ચાળ પ્રવૃત્તિ છે। નાના એકમોને તે પરવડે તેમ નથી એમ કહી શકાય। ત્યાર પછી લાંબી પ્રક્રિયા છે। આજે આયોજન કરવા બેઠા ને કાલે આયોજન પૂર્ણ થઈ ગયું એવું નથી। આયોજન કરવાની અંદર ઘણી બધી બાબતોનો આપણે અભ્યાસ કરવો પડે છે, ઘણી પરિસ્થિતિઓને આપણે જાણવી પડે છે, ભવિષ્યમાં એના આધારે શું પરિસ્થિતિ હશે એ અંગે પણ કેટલાક ખ્યાલો મેળવવા પડે છે। તો આ બધી બાબતોમાં આપણી પ્રક્રિયા એ લાંબી પ્રક્રિયા છે। અહીં આગળ આની અંદર આપણે દરેક જરૂરી માહિતી એ આપણે એકત્રિત કરવી પડે, એ માહિતીનું વર્ગીકરણ કરવું પડે, એનું અર્થઘટન કરવું પડે, એમાંથી પૂર્વાનુમાન શોધવા પડે, વિકલ્પો શોધવા પડે। તો આ બધી જ બાબતો કેવી છે? લાંબી પ્રક્રિયા છે અને લાંબી પ્રક્રિયા હોવાના કારણે ક્યારેક આપણો સમય માગી લેતો હોય છે, ખર્ચ પણ વધે છે અને ક્યારેક લાંબી પ્રક્રિયામાં એ જો આપણને સંપૂર્ણપણે જો આપણને સહકાર ન મળે
જરૂરી માહિતી જો આપણને ખોટી મળે તો આપણે આયોજન સારી રીતે અસરપૂર્વક આયોજન કરી શકતા નથી, આયોજન અપ્રસ્તુત છે। કેટલાક એવું વિચારે છે કે આયોજન એ અપ્રસ્તુત છે, આયોજન હોય કે ના હોય કોઈ ફેર પડતો નથી। અહીંયા આપણને એ બાબતમાં એવું કહેવામાં આવ્યું કે આયોજનમાં અનિશ્ચિતતા છે, સમય અને સંજોગો કે એકમને અસર કરતા પરિબળોને કારણે અગાઉથી તૈયાર કરેલું જે આયોજન છે એ ક્યારેક જે તે સમયમાં અપ્રસ્તુત બને છે। જો એ આપણા અંદાજો અહીંયા ખોટા પડશે, જે આપણે અત્યારે હાલ વિચાર્યું છે ભવિષ્યમાં એ પરિસ્થિતિ નહીં હોય તો આપણું આયોજન એ કેવું થાય, અપ્રસ્તુત બને છે કે આયોજન આપણને કામમાં આવતું નથી। ખર્ચ કરવા છતાં પણ આપણું આયોજન એ અપ્રસ્તુત બને છે એવું પણ કહી શકાય। ક્યારેક આયોજન આપણામાં જડતા પ્રેરે છે। જો પહેલેથી પ્લાનિંગ કરેલું હોય, પહેલેથી આયોજન કરેલું હોય તો એ આયોજનના કારણે જડ વલણ પેદા થાય છે કે જે પ્રમાણે આયોજન છે એ પ્રમાણે જ કાર્ય થવું જોઈએ। અધિકારીઓ આપણી પાસેથી એવી જ અપેક્ષા રાખશે કે આપણે આયોજન પ્રમાણે જવાનું છે। જો એની અંદર ખામી હોય, આયોજનમાં અપૂરતી માહિતીને કારણે ખામી હોય, તેમ છતાં પણ એ આપણા બુદ્ધિનો ઉપયોગ થવા દેતા નથી। કર્મચારીએ જે પ્રમાણે હુકમ કરવામાં આવે કે આદેશ કરવામાં આવ્યો હોય એ જ પ્રમાણે કાર્ય કરવું પડે છે। એમાં નુકસાન જતું હોવા છતાં પણ આપણે એની અંદર કોઈ પણ ફેરફાર લાવી શકતા નથી। એટલે વિદ્યાર્થી મિત્રો, ક્યારેક આપણું આયોજન એ જડ હોય છે, જડતા પ્રેરે છે, એમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। આપણે જાણવા છતાં કે આવી રીતે કામ કરીશું તો નુકસાન જશે, છતાં પણ આપણને ઉપરથી જે આદેશ મળ્યો છે એ પ્રમાણે જ કાર્ય કરવું પડે છે। તો આમ અહીંયા જડતા પ્રેરે છે ક્યારેક બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા કે ધંધાના આંતરિક પરિબળો ઉપર આપણો પૂરેપૂરો અંકુશ છે, ધંધાની આંતરિક કાર્ય પ્રવૃત્તિ છે એ કાર્ય અને પ્રવૃત્તિ ઉપર આપણને મન ફાવે તે પ્રમાણે આપણે એની ઉપર અંકુશ રાખી શકીએ છીએ, જ્યારે એમાં ફેરફાર લાવવો હોય તો કરી શકીએ છીએ। પણ કેટલાક બાહ્ય પરિબળો છે, ધંધાની બાહ્ય પરિબળો એટલે કે માનો કે ડીઝલના ભાવમાં વધારો થવો, ફુગાવામાં ફેરફાર થવો, બરાબર, કોઈ પણ અન્ય બાહ્ય પરિસ્થિતિ હોય, માંગની અંદર ફેરફાર થવો, બરાબર, અહીંયા આગળ, તો આ બધી અનિશ્ચિતતાઓ છે અને એની ઉપર આપણા ધંધાકીય સંચાલકનો કોઈ અંકુશ રહેલો નથી। બાહ્ય પરિબળો જે પ્રમાણે ફેરફાર થાય તેમ આપણે આપણા આંતરિક ફેરફારો લાવવા પડે છે। તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, ક્યારેક બાહ્ય પરિબળો એની અનિશ્ચિતતા છે, ક્યારે એમાં શું બદલાવ આવશે એની કોઈ ચોક્કસ આપણે કહી શકતા નથી, અને પરિણામે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતાના કારણે ક્યારેક આપણું આયોજન એ કેવું બને છે, નિષ્ફળ નીવડે છે, અહીંયા આગળ અપ્રસ્તુત થાય છે એમ કહી શકાય છે। ત્યાર પછી અપૂરતી માહિતી, જ્યારે આયોજનનું ઘડતર કરવામાં આવે છે ત્યારે જે માહિતી એકત્રિત કરવામાં આવે છે એ માહિતી જો પૂરતા પ્રમાણમાં આપણને ન મળે તો પણ આપણે કદાચ આપણું આયોજન એ સારી રીતે ઘડી શકતા નથી। અસરકારક આયોજન ઘડવા માટે સંપૂર્ણ પૂરેપૂરી માહિતી આપણી પાસે હોવી જોઈએ, અને ના હોય તો કદાચ એવું થાય કે અપૂરતી માહિતીના કારણે આપણું આયોજન એ અધૂરું નીવડે છે, અધૂરું રહી જાય છે। એ આયોજનની અંદર આપણે જે અંદાજો મૂક્યા છે, પૂર્વ વિચારણા કરી છે, એ કદાચ ખોટી પડવાની પણ સંભાવના રહેલી છે એમ કહી શકાય। એથી આગળ કહીએ, કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ ઊભો થાય છે। કાર્યની સર્જનાત્મકતા એટલે કે કર્મચારી આપણો બાહોશ હોય, હોશિયાર હોય, એનામાં સારી એવી બુદ્ધિ છે, અનુભવ છે, અને એના આધારે જો તેણે આપણા કાર્યની અંદર નવી નવી પદ્ધતિઓનું સંશોધન કરવું હોય તો
तो ये संशोधन करी सकतो नथी। जेने ऊपर थी कहेवामां आव्युं छे प्रमाणे ज एने कार्य करवू पड़े छे। पोतानामां रहेली जे कार्य सर्जनात्मकता छे ए अहींया आगळ डामवी पड़े छे, એનો આપણે ઉપયોગ કરી શકતા નથી। અને એ જો આપણે ઉપયોગ ન કરી શકતા હોવાના કારણે પણ કાર્યની સર્જનાત્મકતામાં અહીં આગળ એ આપણે એની શક્તિઓ એ આપણી આગળ શું થાય છે, શક્તિઓ નકામી નીવડે છે। તો આ શક્તિઓનો આપણે ઉપયોગ એ થઈ શકતો ન હોવાના કારણે કર્મચારીઓની સર્જનાત્મકતામાં અવરોધ ઊભો થાય છે, એ પોતે પોતાની રીતે આગળ વધી શકતો નથી એમ કહી શકાય। છેલ્લે છે પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ થાય છે। જો કે આપણી જે પદ્ધતિઓ છે અને એ પદ્ધતિઓને આપણે જે અનુમાનો અને પૂર્ણ ધારણાઓ માટે આપણે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે। જ્યારે આપણે આયોજનનું ઘડતર કરતા હોય, આયોજન તૈયાર કરતા હોય ત્યારે આપણે કેટલીક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, કેટલુંક સ્ટેટિસ્ટિકલ વર્ક પણ એમાં કરવાનું આવે છે। અને ઉપરાંત આપણે આગળ આ પદ્ધતિઓની સાથે સાથે અહીંયા બીજી અન્ય એ આંકડાકીય માહિતીઓનો પણ આપણે દ્વારા એનું અર્થઘટન, પૂર્વ વિચારણા, તેની અંદર કેટલાક પૂર્વાનુમાનો, દરેક બાબતોનો અહીંયા ઉપયોગ કરીએ છીએ। તો આ જે વપરાતી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો આપણે ખામીયુક્ત ઉપયોગ થાય, જો એની ગણતરી જે છે એ ગણતરી ચોક્કસ ન હોય અથવા તો તેમાં ભૂલ ભરેલી હોય તો પણ આપણે આયોજન અસરકારક આપણે ઘડી શકતા નથી। તો આમ આપણે આયોજનની અંદર પણ કેટલીક આ મર્યાદાઓ રહેલી છે, છતાં પણ આપણે કહી શકાય કે આ મર્યાદાઓને જો પૂરતી કાળજી રાખવામાં આવે અને ત્યારબાદ જો આપણે આયોજનનું ઘડતર કરવામાં આવે તો એ આયોજન દ્વારા આપણે જે કંઈ કાર્ય છે એને ચોક્કસ રીતે આપણે એને પાર પાડી શકીએ છીએ। તો આમ અહીંયા આગળ બીજો પ્રશ્ન છે, આયોજનનો અર્થ આપી તેની મર્યાદા જણાવો, એવો પણ પૂછી શકાય છે। આયોજનનો અર્થ આપી તેનું મહત્ત્વ જણાવો, ત્યાર પછી આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો। આ મોટા પ્રશ્નો છે, આ પાઠની અંદરથી એક પ્રશ્ન 5 માર્ક્સનો પૂછાય છે બરાબર, એટલે આ પ્રશ્નો તૈયાર કરવા એ ખૂબ જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આને લખીને વ્યવસ્થિત સ્વરૂપે આપણે આને તૈયાર કરીશું તો અહીંયા આપણે આટલે સુધી આપણે રાખીશું। વધુ આવતા વિડીયોમાં જોઈશું। જય સ્વામિનારાયણ।